નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય કુકરવાડા, ધોરણ 8, વિષય ગણિત, પ્રકરણ નંબર 2, એક ચલ સુવેગ સમીકરણ. હવે ધોરણ 7 ની અંદર આપણે સમીકરણોનો અભ્યાસ કરીને આવ્યા છીએ. તો હવે ધોરણ 8 ની અંદર આપણે એક ચલ સુવેગ સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોને કહેવાય એક ચલ સુરેખ સમીકરણ? એક ચલ, ચલ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ શીખીને આવ્યા છીએ એમ કે કોઈ પદાવલીની અંદર જે અજ્ઞાત સંખ્યા આપેલી હોય એને આપણે ચલ વડે દર્શાવતા હતા. અને સુરેખ, સુરેખ એટલે એ ચલની એક ગાંઠ હોય એને કહેવાય સુરેખ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એક ચલ સુરેખ સમીકરણ કોને કહે છે? તો એક ચલ સુરેખ સમીકરણ એટલે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી એક ચલ ધરાવતી સુરેખ પદાવલી નીથી બનતી અથવા તો બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. દાખલા તરીકે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. જોઈએ તો x વત્તા 3 બરાબર 5. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પદાવલીની અંદર એક ચલ આપેલો છે અને એ ચલની ઘાત સુરેખ એટલે આપણે વાત કરીએ એમ સુરેખ એટલે 1. તો આ ચલની ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 છે. માટે આવી પદાવલીને આપણે સુરેખ, એક ચલ ધરાવતી સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધોરણ 7 ની અંદર આપણે જેમ સમીકરણનો ઉકેલ શીખીને આવ્યા એવી જ રીતે અહીંયા પણ આપણે સમીકરણનો ઉકેલ જોવાનો છે. તો આપણે દાખલા નંબર સ્વાધ્યાય નંબર 2.1 જોઈએ. સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણ ઉકેલો. પહેલો દાખલો x-2 = 7. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર શીખી ગયા છે એ મુજબ કે બરાબરની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબરની ડાબી બાજુમાં જો માઇનસ હોય તો બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ લઈ જઈએ તો એ વત્તા થશે, વત્તા હોય તો ઓછા થશે અને ગુણ્યા હોય તો ભાગ્યા થશે, ભાગ્યા હોય તો ગુણ્યા થશે, એ આપણે જાણીએ છીએ. તો ચાલો અહીંયા ચલ ને એકલો પાડવા માટે આપણે શું કરીશું? તો આ માઇનસ 2 છે એને બરાબરની બીજી બાજુ એટલે કે જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ છે તો બીજી બાજુ જશે તો શું થશે? પ્લસ. તો 7 + 2 તો x = 9. તો આ આપણો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાચા છીએ કે ખોટા એ જો આપણે જાતે ચેક કરવું હોય તો ચલના સ્થાને આપણે 9 મૂકવાથી જે જવાબ આવ્યો એ આપણે મૂકીએ. તો અહીંયા 9 મૂકીશું તો 9 માંથી 2 જશે એટલે આપણે કેટલા મળશે? 7. તો આ રીતે આપણે જવાબનો તારક મેળવી શકાય છે. ચલો હવે બીજું. હવે અહીંયા 6 = z + 2 આપેલા છે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આ માઇનસ અ પ્લસ 2 છે એને ડાબી બાજુ લાવીશું તો શું થઈ જશે? -2 = શું હશે? z. તો અહીંયા કેટલા બનશે? 4 = z. હવે આ બંને બાજુ આપણે અદલ બદલ કરીશું તો z = 4. તો આપણો જવાબ મળશે. બંને બાજુ બદલવાથી ચિહ્નો સમાન રહે છે. તો અહીંયા હવે x ની સાથે 6 ગુણાકારની ક્રિયા
ક્રિયામાં છે તો ગુણાકાર હોય તો બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો એને ભાગાકારમાં જ લઈ જવા પડે તો x 12/6 તો x 12 માં ને 6 વડે ભાગ બાકી કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 2 મળશે તો હવે અહીંયા બે મૂકવાથી 2 ગુણ્યા 6 12 તો આ બાજુ પણ 12 થઈ જાય છે ચલો હવે આગળનો દાખલો y 3 = 10 તો શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ છે પહેલી બાજુ લઈ જઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો માઈનસ તો y 10 - 3 માટે y 7 તો એ આપણને જવાબ મળશે ચોથો દાખલો 3/7 x = 17/7 તો શું થશે વિદ્યાર્થી મિત્રો 3/7 અહીંયા વત્તાકારમાં છે એને ઉઠાવીને પહેલી બાજુ લઈ જઈશું તો શું થશે માઈનસ તો x = 17/7 - 3/7 તો x = અહીંયા છેદ સરખા જ છે તો અંશોનો આપણે બાદબાકી કરીશું તો x = 14/7 તો આપણને જવાબ મળશે x = 2 હવે છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો તો t ના છેદમાં 5 છે = 10 તો અહીંયા ભાગાકારમાં છે બીજી બાજુ લઈ જઈએ તો શું થશે ગુણાકાર તો 10 ગુણ્યા 5 તો t = 50 ચલો હવે સાતમો દાખલો તો 2x / 3 = 18 તો અહીંયા સૌપ્રથમ આપણે 3 છેદમાં છે ભાગાકારમાં છે ગુણાકારની બીજી બાજુ લઈ બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો ગુણાકાર થશે તો 18 * 3 તો 2x = 18 * 54 માટે x = આ ગુણાકારમાં છે બીજી બાજુ લઈ જઈશું તો ભાગાકાર થશે માટે x = 27/54 તો આપણો જવાબ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.6 = y / 1.5 તો અહીંયા y ને એકલો પાડવા માટે આપણે આ ભાગાકારમાં છે 1.5 એને બરાબર ની બીજી બાજુ લાવીશું તો શું થશે ગુણાકાર થશે તો માટે 1.6 * 1.5 = y હવે આ બંનેનો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું તો બંનેનો ગુણાકાર કરવા માટે આપણે જોઈએ તો 16 અને 15 નો ગુણાકાર કરીએ તો 0 6 1 5 6 30 3 5 5 3 8 0 14 14 24 હવે આમાં 1 પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આમાં 1 પોઈન્ટ છે એટલે ટોટલ આપણે જવાબમાં 2 પોઈન્ટ કાપીશું તો આપણને જવાબ મળશે 2.40 તો 2.40 = y માટે y = 2.40 આપણો જવાબ થશે હવે દાખલા નંબર 9 ચલો દાખલા નંબર 9 7x - 9 = 16 તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું આ માઇનસ 9 છે એને બરાબર ની બીજી બાજુએ લઈ જઈશું તો માઇનસ છે બરાબર ની બીજી બાજુ જશે એટલે શું થશે પ્લસ તો 7x = 16 + 9 = 25 તો હવે આ x આની સાથે ગુણાયેલો છે તો 7 ગુણાકારમાં છે બરાબર ની બીજી બાજુ છે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર થશે તો આમ x બરાબર આપણો જવાબ કેટલો આવ્યો 25/7 ચલો આગળ 10 નો દાખલો 14y - 8 = 13 તો સૌપ્રથમ અહીંયા પણ માઈનસ છે બરાબર ની બીજી બાજુ લઈ જઈશું એટલે પ્લસ થશે તો 13 + 8
14y बराबर 3 8 21 અહીંયા ગુણાકાર છે પાછો બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર અહીંયા જો છેદ ઉડતા હોય એટલે કે અતિસંક્ષિપ્ત રૂપ અપાતું હોય તો આપવું પડે તો 7 કરી 21 અને 7 ની 14 અહીંયા 7 7 ઉડી ગયા તો y બરાબર 3 21 તો આપો જવાબ થશે ચલો 11મો આપો 17 6 b બરાબર 9 તો શું થશે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આ 17 ને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે 6p બરાબર 9 17 તો 6p બરાબર 9 માંથી 17 જતા નથી તો 17 માંથી આપણે 9 કાઢીએ તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 8 પણ કેવા વધશે માઈનસ 8 હવે અહીંયા 6 ની સાથે 6 એ p ની સાથે કું આવ્યો છે ભાગાકાર બીજી બાજુ જશે બરાબરના એટલે શું થશે ભાગાકાર હવે અહીંયા પણ આપણે છેદ ઉડે છે તો 4 2 8 અને 3 2 ની 6 તો 2 2 11 તો p બરાબર માઈનસ 4 તત્યાંશ એ આપણો શું વધશે વિદ્યાર્થી મિત્રો જવાબ વધશે ચાલો 12મો દાખલો x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7 15 આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે આ 1 ને શું કરીશું બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો 7 ભાગ્યા 15 માઈનસ 1 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો આપણે સૌપ્રથમ સાદુરૂપ ઉપર છે તો આના નીચે કંઈ નથી એટલે આપણે 1 લખી શકાય હવે બાદબાકી કરવા માટે આપણે અગાઉ જોયું એમ લસા લેવો પડે તો 15 અને 1 નો લસા થશે વિદ્યાર્થી મિત્રો 15 તો 15 અહીંયા તો છે અહીંયા 15 લાવવા માટે આપણે કૌંસમાં પણ 15 વડે ગુણવા પડશે તો 7 15 અંશ માઈનસ 1 ને પણ 15 વડે ગુણો અને છેદમાં પણ 15 વડે ગુણવા પડશે તો 7 માઈનસ 15 ભાગ્યા 15 તો વિદ્યાર્થી મિત્રો x / 3 ઇઝ ઇક્વલ ટુ 7 માંથી 15 જતા નથી પણ 15 માંથી 7 કાઢો એટલે માઈનસ 8 15 આવશે હવે આ 3 એ ભાગાકારની અંદર છે બરાબરની બીજી બાજુ જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર તો x બરાબર માઈનસ 8 ભાગ્યા 15 ગુણ્યા 3 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 પંચા 15 છે ઉડે છે માટે x બરાબર માઈનસ 8 પંચમાંશ આપણો જવાબ વધશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની સમજૂતી આપી અસ્તુ